અમદાવાદમાં આવેલ એલાયન્સ ફ્રાન્સિસ દ્વારા નવેમ્બર ન્યુમેરિક 2024 ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત ફ્રેન્ચ કલાકાર દ્વારા અમદાવાદમાં આવેલ IIM રોડ પાસે આવેલ અર્થશિલા સેન્ટર ખાતે ખાસ લુકી લુક ઓગમેન્ટેડ રિયાલિટી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે આ વર્ષે આ ઓગમેન્ટેડ રિયાલિટી શોમાં ભારતીય ફૂલ માર્કેટથી લઈને હિન્દુ મંદિર સહિતની ઝાંખી ડિજિટલ કલાના માધ્યમથી નિહાળવા મળશે. Hello, I'm Aurélien Janet. I am an artist. I'm coming from France, from Paris. And I'm here in Ahmedabad to present my exhibition Looky Look, which is an augmented reality exhibition. So I am an artist, I'm an illustrator as a freelancer. So I'm an illustrator for about 15 years now, and after graduating art school, I always worked as a freelancer, and the best part of my job is that now I can travel with my work as here with an exhibition of illustration, so that's the very cool part of it. I studied in a small art school in Besançon. It's a small town in the east of France. It was a 5 years diploma, and that's it. Hello, namaste. I'm Emmanuel Gauthier, the director of Alliance Française. Alliance Française is the official French language center and also a center for French culture. And I'm very delighted to introduce the Looky Look program. So the Looky Look program is a part of the Digital November Festival. It's a festival that is dedicated to digital art in all its forms. And Looky Look is an one-of-a-kind augmented reality exhibition wherein the audience gets to see incredible graphic work that gets animated with movement and sound. And we're very blessed to have the artist himself here in Ahmedabad conducting workshops and conferences and offering exclusive guided tours of the exhibition. Namaskar, my name is Khanjan Gadvi. I am a cultural and communication coordinator at Alliance Francis Ahmedabad. In Halma, we have a new program called Digital November Festival, which is called Looky Look. Looky Look is an augmented reality exhibition. જેની અંદર તમે એક સ્પેશિયલાઇઝ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આર્ટ વર્કને એનિમેટેડ કરી શકો છો લાઈવ ટાઈમની અંદર. જે રીતે મેં કીધું, આ એક મોટા પ્રોજેક્ટ જેનું નામ નવેમ્બર ન્યુમેરિક છે, જેને ઇંગ્લિશમાં આપણે ડિજિટલ નવેમ્બર કહીએ છીએ, એનો પાર્ટ છે. ડિજિટલ નવેમ્બરમાં અલાયન્સ ફ્રાન્સિસ વિવિધ જગ્યાઓ પર ભારતની અંદર, પ્રિસાઇસલી કહીએ તો ડિફરન્ટ 25-27 જગ્યાઓ ઉપર અલગ અલગ ઇવેન્ટ કરતું હોય છે, જેમાં વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી એન્ડ ડિજિટલ રિયાલિટી એવા અલગ અલગ સેગમેન્ટ હોય છે. લુકી લુકનો મુખ્ય હેતુ ડિજિટલ આર્ટ્સને વધારે સપોર્ટ કરવાનો છે, કે એક જે પ્રાઇમરી જે રીતના આર્ટ ચાલતા હોય છે પેનલ આર્ટ્સમાં, એ જગ્યાએ ડિજિટલ આર્ટ મોડર્નિઝમ તરફ જવાનો એક રસ્તો છે. હવે જો આપણે વાત કરીએ લુકી લુકની, સો લુકી લુક એક ફ્રેન્ચ આર્ટિસ્ટ ઓરલિયન જને દ્વારા બનાવવામાં આવેલી એક એક્ઝિબિશન છે, એક આર્ટ પીસ છે, જેના ત્રણ અલગ અલગ પાર્ટ છે. એક લુકી લુક એક્ઝિબિશન છે, એક લુકી લુક લુક એન્ડ ફાઇન્ડ ગેમ છે, અને એક લુકી લુક વર્કશોપ છે. લુકી લુક વર્કશોપ અથવા આપણે કહીએ મોડ્યુલર બિલ્ડિંગ વર્કશોપ, એની અંદર આર્ટિસ્ટ ઓરલિયન જને પોતે ડિફરન્ટ સ્ટુડન્ટ્સને, અલગ અલગ બેકગ્રાઉન્ડવાળા સ્ટુડન્ટ્સને ઓગમેન્ટેડ રિયાલિટીવાળા મોડ્યુલ કેવી રીતે અહીંયા બનાવવા એ શીખવાડતા હોય છે, કેવી રીતે સોફ્ટવેર યુઝ કરવા એ શીખવાડતા હોય છે, જેની બંને વર્કશોપ અર્ચના અમદાવાદમાં થવાની છે. લુકી લુક લુક એન્ડ ફાઇન્ડ એક બોર્ડ ગેમ પણ છે, જે તમને મેજર નોજીબની સાઇટ પર મળી શકે. એ બોર્ડ ગેમની અંદર તમને વિવિધ પેનલ્સ મળે છે, જેની અંદર તમારે વિવિધ ક્લૂઝ ગોતવાના હોય છે. એની અંદર 10 અલગ અલગ પેનલ્સ છે. ઉલ્લેખનીય છે કે 10 પેનલ્સની અંદરથી 2 પેનલ ખાસ ઇન્ડિયન પેનલ છે. આર્ટિસ્ટ ઓરલિયન જને ગત વર્ષે પણ ઇન્ડિયામાં આવેલા, અને એમને ઇન્ડિયાની, સાઉથ ઓફ ઇન્ડિયાની જે જે જગ્યાઓ જોઈ એને પોતાના આર્ટમાં લેવાનો પ્રયત્ન કર્યો, અને એની એક સ્પેશિયલાઇઝ 2 પેનલ્સ બતાવી છે, જેમાં ઇન્ડિયન રૂપ જોવા મળે છે. એકનું નામ હિન્દુ ટેમ્પલ છે, અને એક આર્ટ પીસનું નામ ફ્લાવર માર્કેટ છે. એ બંને પણ અહીંયા ડિસ્પ્લેની અંદર અત્યારે અમે હાલમાં મૂકેલા છે. હરેક ડિઝાઇનની અંદર તમે જ્યારે પહેલી વાર જુઓ આ આર્ટ પીસને, ઓગમેન્ટેડ રિયાલિટીમાં કર્યા પહેલા, આર્ટ પીસને એનિમેટેડ કર્યા પહેલા, ત્યારે તમારી પાસે કંઈક બીજું હોય છે. જ્યારે એકવાર એનિમેટેડ થઈ જાય છે ત્યારે બધી જ ડિઝાઇન્સ એકસાથે મોશનમાં આવી જાય છે,
અને 12 અલગ અલગ ક્લુ, 12 અલગ અલગ કેરેક્ટર્સ એ ડિઝાઇનની અંદર છુપાયેલા છે. અને ઓડિયન્સને પોતાની પાસે અમે એક એક શીટ પણ આપીએ છીએ જેમાં એ ગોતી શકે કે કયું આર્ટ પીસની અંદર કયું ડિઝાઇન છુપાયેલું છે. સો આ એક આખું ઓવરઓલ આઈડિયા છે લુકી લુક વિશે, જે અમદાવાદમાં થશે અને અમદાવાદની સાથે સાથે ભારતના બીજા રાજ્યોમાં બી એક એક કરીને થવાનું છે. લુકી લુક એક્ઝિબિશનની મેઇન ખાસિયત, મેઇન બેનિફિટ એવો છે કે એ જે આર્ટ પીસ હોય એ લાઈવ ટાઈમની અંદર ઓગમેન્ટેડ રિયાલિટીમાં કન્વર્ટ થાય, એટલે તમારી પાસે એક આર્ટ પીસ હોય આર્ટ તરીકે અને પછી જે એનિમેશન થઈ રહ્યું છે એ બી તમને દેખાય છે, તો એનો મેઇન બેનિફિટ છે.